જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે અભ્યાસ કરીશું કવિ શ્રી દલપતરામ વિશે જે અર્વાચીન યુગના કવિ છે દલપતરામનો જીવન પરિચય ટૂંકમાં જોઈએ તો તેમનું નામ છે દલપતરામ તરવાડી પિતાનું નામ છે ડાહ્યાભાઈ તરવાડી ઉપનામ કવિશ્વર જે એલેક્ઝાન્ડર ફાર્બસે તેને બિરુદ આપ્યું હતું અને લોકહિત ચિંતક જન્મ તારીખ એકવીસ જાન્યુઆરી અઢારસો વીસ જન્મસ્થળ વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતમાં ત્યારે મુઘલ સામ્રાજ્ય ચાલતું હતું વ્યવસાય તેઓ કવિ અને સંપાદક હતા તેમનું મૃત્યુ પચીસ દલપતરામનું જીવન કવન કાવ્ય નાટક તથા અન્ય કૃતિઓ વિશેની માહિતી ગુજરાતી સાહિત્યના અનેક મહાન કવિઓમાં એક એટલે કવિ શ્રી દલપતરામ જાણીતા કવિ નાનાલાલના તેઓ પિતા થાય એમની મૂળ અટક ત્રિવેદી પણ વ્યવસાયને ધ્યાનમાં લઈને અટક કવિ થઈ ગયેલી તેઓ કવિ નાનાલાલના પિતા હતા કવિ લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે આ ગુજરાત રાજ્યની પ્રાથમિક માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે તો આ વિશે આપણે આ વિડીયોમાં જોઈશું તેમનો જન્મ જોઈએ તો શરૂઆતથી તેમનું જીવન જોઈએ તો તેમનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણ ગામે એકવીસ જાન્યુઆરી અઢારસો વીસના ના રોજ ડાહ્યાભાઈ ત્રિવેદીને ત્યાં થયો હતો તેમની માતાનું નામ અમૃતબા હતું પોતાની પરંપરા અનુસાર તેમના પિતા વેદનું જ્ઞાન આપતા ઉપરાંત કર્મકાંડી બ્રાહ્મણ પણ હતા તેમનો અભ્યાસ જોઈએ તો શ્રી દલપતરામનું શિક્ષણ તેના પિતા પાસેથી વેદોનું જ્ઞાન લેવાની સાથે જ શરૂ થઈ ગયું હતું તેમનું પ્રાથમિક શિક્ષણ ગામની જ ધૂળી શાળામાં થયું હતું આઠ વર્ષની ઉંમરથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડ્યો હતો પિતા પાસેથી વેદોનું જ્ઞાન તો એમણે લેવાનું શરૂ કર્યું હતું પરંતુ એમના પિતાના ગુસ્સાવાળા સ્વભાવને કારણે એવો શીખી શક્યા ન હતા મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસેથી પિંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો બાળપણથી પ્રાસવાળી હડુલા જેવી કવિતા કરવાનો તેઓ શોખ ધરાવતા હતા પદ્ય વાર્તાઓ સાંભળી એ પ્રકારની હીરાદંતી અને કમળલોચના જેવી વાર્તાઓ પદ્યમાં લખી પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો અને એ વાર્તાઓ બાળી નાખી પછી દેવાનંદ સ્વામી પાસેથી પરંપરાગત કાવ્યશાસ્ત્ર છંદશાસ્ત્ર અને વ્રજ ભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા તે દરમિયાન ભોળાનાથ સારાભાઈ સાથે તેમનો પરિચય થયો ઈસવીસન અઢારસો અડતાલીસમાં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ એલેક્ઝાન્ડર કિન લોક ફર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી તેઓ અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફોર્બસના શિક્ષક બન્યા ફોર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો પાંચેક વર્ષ ફોર્બસ સાથે ગુજરાતના વિવિધ રાજ્યોમાં રાસમાળાની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમજ શિક્ષણ અને નવજાગૃતિ સારું ફોર્બસે આદરેલા પુરુષાર્થમાં પણ સહભાગી બન્યા તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા જ્ઞાતિવાદ અને બાળ લગ્ન વિરોધી લેખો પણ લખ્યા હતા તેમની કવિતા વેન ચરિત્રમાં તેમણે વિધવા પુનઃ લગ્નનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો દલપતરામની મુખ્ય કૃતિઓ પર નજર નાખે તો કવિતામાં તેઓ લખે છે ફારબસ વીર વેન ચરિત્ર હુન્નર ચડાઈ માના ગુણ દલપત કાવ્યો ભાગ એક અને ભાગ બે ભાગ એક અઢારસો નેવ્યાસી ભાગ બે અઢારસો છન્નું નિબંધમાં તેમણે ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ લખ્યા છે નાટક તેમના મિથ્યાભિમાન લક્ષ્મી નાટક સ્ત્રી સંભાષણ ગંગાબાઈ જમનાબાઈની વાતો વ્રજ ભાષામાં તેમણે વ્રજ ચાતુરી લખ્યું વ્યાકરણમાં તેનું વ્યાકરણ છે દલપત પિંગળ બીજી કૃતિઓ છે કાવ્ય દોહન બાપાની પીપ્પર તાર્કિક બોધ ગુજરાતી ભાષાઓના કવિઓનો ઇતિહાસ તેમની પ્રથમ કવિતા બાપાની પીપ્પર હતી જે અઢારસો પિસ્તાલીસમાં લખાઈ હતી બચપનમાં તેમણે કમળ લોચિની અને હીરાદંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી જ્ઞાન ચાતુરી નામે તેમણે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો છે તેમને મળેલા સન્માનની વાત કરીએ તો બ્રિટિશ સરકાર તરફથી તેમને સીઆઈ આઈ ઇલકાબ સન્માન મળ્યું હતું તેમનો વારસો જોવા જઈએ તો કવિ દલપતરામની સ્મૃતિમાં ઈસવીસન બે હજાર દસથી કવિશ્વર દલપતરામ એવોર્ડ એનાયત થાય છે અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં તેમના નામે કવિ દલપતરામ ચોક પણ આવેલો છે જ્યાં તેમનું એક સ્મારક છે અહીં એકસો વીસ કિલોગ્રામનું માનવ કદનું કવિ દલપતરામનું પૂતળું પણ મૂકવામાં આવેલું છે તેમના મૃત્યુની વાત કરીએ તો તેમનું મૃત્યુ પચીસ માર્ચ અઢારસો અઠ્ઠાણુંના ના રોજ અમદાવાદ ખાતે થયું હતું આ હતી થોડી ઘણી માહિતી જે કવિ દલપતરામ વિશે હતી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો